એમ તમને બધાને કથામાં કહું છું, કથામાં બેઠેલા બધા જાગતા રહેજો, તમારી આજુબાજુમાં હુઈ જાય એને ઉઠાડજો, કારણ કે મને તમારી દયા આવે છે. એટલે જેટલા જાગો છો ને એટલી મને દયા આવે છે, કારણ કે મેં એવું સાંભળ્યું છે મહાપુરુષોના મોઢેથી કે જે કથામાં આવીને હુઈ જાય એ બીજા જન્મે સાપ બને છે. હા, બીજા જન્મે સાપ બને છે. હુઈ જાય એ સાપ બને એનો મને વાંધો નથી, પણ બાજુમાં બેઠેલો જાગતો હોય છતાંય ઓલાને જગાડે નહીં ને તો એ બીજા જન્મે ઈવડો એ મદારી બને છે, એટલે મને ઉપાધિ છે. પછી નથી જગાડતો, ડુગડુગી વગાડે, ઓલી મોરલી વગાડે, અને મોરલી વગાડવાથી ન જાગે ને તો મોરલી નો આમ ઠોહ મારે, એ ઉભો થાય. એટલે મદારી ન બનવું પડે, એટલા માટે તમે જાગતા રહેજો. ભવાનીને સ્થિરતા જોઈને ભગવાન શિવ સમજી ગયા. કાલુલા પાઠકભાઈ નહોતા કહેતા મદારીની વાત, એ કે બસમાં એ કે ચડાયવા જઈ કે બધા મદારી નહીં, કે કઈક એવું લગભગ બોલ્યા હતા, એ લગભગ બોલ્યા ને એ કે વગર પૈસાની મુસાફરી કરાવી. કે એને કાલે એક વાત બહુ 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 સુંદર કરી હતી, અને હું એ જ વાતને તમને કહું છું આધ્યાત્મિક અર્થમાં. બસ ચાલી જતી હોય અને બ્રેક મારવાનો વારો આવે એટલે પગ ક્યાં જવો જોઈએ? બ્રેકના પેડલ ઉપર. ઓલા પાઠકભાઈ એમ કહેતા હતા કાલ રાત્રે કે બસ ચોટીલાથી નીકળી, રાજકોટથી નીકળી, ચોટીલા ગઈ, પાછી રાજકોટ, પાછી ચોટીલા, આઠ આટા માર્યા. કે કોકે કહ્યું ઓલા ડ્રાઈવરને કે ઓલા ઊભી રાખો, તો કે ઊભી નહીં રહી. કે પણ હું કામ? તો એ કે મદારીના કરંડિયાનો સાપ એ કે મારા બ્રેકના પેડલ ઉપર બેઠો છે. બ્રેક ન મારી કેટલા આટા માર્યા? આઠ આટા માર્યા. જિંદગીમાં વિચારજો, અમુક સમયે અમુક અમુક બાબતમાં બ્રેક નહીં મારો ને તો અનેક આટા મારવા પડશે. પાછા આવવું, પાછું જવું, પાછા આવવું, પાછું જવું, પાછા આવવું, પાછું જવું. સમયાંતરે બ્રેકો મારજો વાલા, નકર આમ આમનામ આવવું પડશે. પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનની જઠરે શયનમ. આદિ શંકરાચાર્ય મહારાજ લખ્યું છે મંજરીકા સ્તોત્રમાં, જન્મ ને મરણ, મરણ ને જન્મ તો થવાનું જ. પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનની જઠરે શયનમ. વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપિ ન મુંચતિ આશા પિંડમ. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ ધમતે. એટલા માટે કહું છું કે વારંવાર આવવું પડશે, વારંવાર જવું પડશે, અને આ વારંવાર આવવા જવાના ફેરામાંથી મુક્તિ મળી જાય એટલા માટે તમે ગોવિંદને ગાઈ લેજો મારા બાપ, ગોવિંદને ભજી લેજો.